हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। श्रद्धा स्कूल ना ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आज आपणे गुजराती विषय भणीशुं। गुजराती विषय में अगाउ आपणे पाठ पांच ना मारे तो बस रमूज छे तेनो पार्ट वन में आपणे अधूरो पाठ हतो ते आपणे पाछो अहींथी चालू करीशुं। तो जो आपणे 65મા પેજથી અધૂરું હતું તો બરાબર તેમાં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને વાક્યના ક્રમ લખવાના છે બરાબર। ચિત્ર જોઈ અને આપણે વાક્યના ક્રમ, ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ લખો। તો જો આપણે આ તમારે સરસ મજાનું ચિત્ર જો તમારી પાઠ્યપુસ્તકમાં છે, સરસ નદી કિનારાનું છે, તેમાં બાળકો રમે છે, ચકેડીવાળો છે, કુબા બનાવતા બાળકો છે બરાબર, તે સરસ મજાનું ચિત્ર છે। તો આપણે જો પહેલું વાક્ય શું છે, છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે, તો તમારે આ ચિત્રમાં ગોતવાનું છે કે વોલીબોલ ક્યાં રમે છે। તો અહીંયા વોલીબોલ રમે છે ને, તો ત્યાં તમારે એક નંબર આપવાના બરાબર, બાજુમાં વાક્યનો ક્રમ લખવાનો, એટલે આ અહીંયા એક નંબર આપવાનો। ત્યાર પછી અમૃત અને અમૃતા ડીશ રમે છે, તો અહીંયા ડીશ ક્યાં રમે છે, જો અમૃત અને અમૃતા તે ડીશથી રમે છે, તો ત્યાં આપણે વાક્યનો ક્રમ બે આપવાનો। ત્યાર પછી દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે, તો આમાં રેતીમાંથી ઘર કોણ બનાવે છે, આ દર્શન અને દર્શના, તો આપણે ત્યાં વાક્ય ત્રણ નંબર આપવાના। ત્યાર પછી સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે, તો આમાં જો ફરકડી કોણ ફેરવે છે, તો સૃષ્ટિ અને કૃપેશ, જો અહીંયા આ ફરકડી ફેરવે છે, જો આ બે બાળકો છે તે ફરકડી ફેરવે છે। દરિયામાં ઘણું પાણી છે, તો આમાં દરિયો છે, જો આ દરિયો છે અને તેમાં ઘણું બધું પાણી છે, તો ત્યાં આપણે પાંચ નંબર આપવાના। દૂર એક હોડી જઈ રહી છે, જો આ દૂર દરિયાના પાણીમાં દૂર એક હોડી દેખાય છે ને, તો આપણે ત્યાં છઠ્ઠો ક્રમ આપવાનો બરાબર। તો આ જે વાક્ય લખેલા છે તે વાક્ય જોઈ અને ચિત્રમાં તેના ક્રમ આપવાના। ત્યાર પછી આપણે પાછળ જોઈએ તો તમને ગમતા ફૂલો દોરો, અહીં ચાર ફૂલો દોરો અને તેમાં રંગ કરતા જુદા રંગો પૂરો। તો જુઓ તમારે આ ચાર જગ્યા આપેલી છે, વચ્ચે જે ચોકડી મારી અને ચાર જગ્યા આપેલી છે, તેમાં તમારે મનગમતા જે તમે જોયા હોય તેવા મનગમતા ફૂલો દોરવાના છે અને તેમાં સરસ મજાના રંગો પૂરવાના છે। ત્યાર પછી આપણે પાછળ બીજું પેજ જોઈએ બાજુનું, તો ચાલો પાછી આમાં રમત આવી છે, જો આમાં રમત રમવાનું કહ્યું છે, તો શું જોઈશે એક દડો, જો આ રમતમાં શું શું જોશે અને કેવી રીતે રમવાની છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। તો એક દડો જોશે બરાબર, એક દડો લેવાનો, તેને હાથમાં ઉછાળો, એ દડાને હાથમાં ઉપર ઉછાળવાનો, દડો પાછો આવે ત્યારે ઝીલી લો, તો ફરી દડો ઉછાળો અને ઝીલો, તમે કેટલી વાર દડો ઉછાળી અને ઝીલી શક્યા, જો આ રમત કેવી રીતે રમવાની છે, તો એક આમાં શું જોઈએ, તો એક દડો જોઈએ, એક બોલ જોઈએ, એ બોલને હાથમાં પકડવાનો અને તેને હવામાં ઉપર ઉછાળવાનો, અને ઉપર ઉછળેલા દડાને આપણે પકડવાનો એટલે કેચ કરવાનો, તો આવી રીતે તમે કેટલી વાર દડાને હવામાં ઉછાળી અને કેચ એટલે ઝીલી શકો છો બરાબર। તો તમારે આ રમત રમવાની, હવામાં દડો ઉછાળવાનો અને કેચ કરવાનો, તેને પકડવાનો, અને કેટલી વાર તમે એ દડાને કેચ કરી શકો છો, પકડી શકો છો, તે આ કોષ્ટકમાં અહીંયા ખાનું છે ત્યાં લખવાનું। હવે ત્યાર પછી બીજી રમત, તો શું જોઈએ, 20 લખોટી અથવા વટાણા, ત્રણ ત્રણની ટીમ બનાવો। જો આમાં આ રમતમાં શું જોઈએ, 20 લખોટી અથવા વટાણા, એટલે ગોળ લખોટી હોય ને અને વટાણા પણ ગોળ હોય, તો એની ટીમ બનાવવાની છે, ત્રણની ટીમ બનાવવાની, ત્રણ જણા જોઈએ આમાં બરાબર। તો થાળીમાં લખોટીઓ મૂકો, પહેલી બે આંગળીથી લખોટી પકડી થાળીમાંથી ડબ્બામાં નાખો। તો જો આ રમતમાં તમારે પહેલાં લખોટી અથવા વટાણા જોઈએ, તેને થાળીમાં મૂકવાના અને ત્રણ વ્યક્તિ જોઈએ, આમાં ત્રણ બાળકો જોઈએ, તો હવે થાળીમાંથી તમારે આ પહેલી બે આંગળી છે તેનાથી તમારે લખોટી અથવા વટાણાને આમ ઉપાડી અને ડબ્બામાં મૂકવાના, અને તમારે ત્યાર પછી તમારે જોવાનું કે તમે કેટલી લખોટી અથવા વટાણા થાળીમાંથી બે આંગળીથી ઉપાડી અને ડબ્બામાં મૂકી શકો છો।
તો તમે ત્રણ ટુકડી પાડી હોય તેમાંથી સૌથી વધારે વટાણા કે લખોટી કોણ મૂકી શકે છે તે તમારે લખવાનું, અને તમારા મિત્રો સાથે આ રમત રમો ત્યારે તમારે આ રમતમાં કોણ જીતે છે, કોણ વધારે લખોટી કે વટાણા મૂકી શકે છે તે લખવાનું, તે મિત્રોના નામ લખવાના. ત્યાર પછી પાછું ગીત આપણે આગળ ગાયું ને, ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી, ઘૂંટણ સુધી પાણી, કમર સુધી પાણી, ખંભા સુધી પાણી, આંખો સુધી પાણી અને માથા ઉપર પાણી, બરાબર તે ગીત પાછું ગાવાનું છે. તો પાછું આપણે ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો, ત્યારબાદ તે મુજબ રમો. જો પાછી નીચે રમત આપેલી છે, શેની રમત છે? તો પહેલાં આપણે ચિત્ર જોવાના છે અને ચિત્રના તમારે નંબર લખવાના છે અને ત્યાર પછી તે મુજબ રમવાનું છે. તો પહેલાં શું છે, તો દેડકાની જેમ દોડો. તો દેડકાની જેમ દોડો તે ઉપરના ચિત્રમાંથી કેટલામો નંબર છે, જો આ ઉપર ચિત્ર આપેલા છે તેના નંબર તમારે આ કાઉન્સમાં લખવાના છે, તો તેનો ક્રમ કેટલામો છે, બીજો છે. તો ત્યાં બે નંબર લખવાના અને દેડકાની જેમ આપણે દોડતા હોય તેમ રમવાનું. ત્યાર પછી લંગડી લઈને દોડો, એટલે તેનો ક્રમ કેટલો આપેલો છે, તો ત્રીજા નંબરનું ચિત્ર છે તો આપણે તે કાઉન્સમાં ત્રણ લખવાના, ત્રીજો નંબર લખવાનો અને તમારે લંગડી લઈ અને રમવાનું, લંગડી કરી અને દોડવાનું. પછી મિત્રના ખંભે હાથ મૂકી સાથે દોડો. હવે મિત્રના ખંભે હાથ મૂકી અને કેટલામું ચિત્ર છે તે દોડે છે, તો ચાર નંબરનું ચિત્ર, જો અહીંયા ચોથું ચિત્ર છે ને, તો આપણે અહીંયા ચાર લખવાના અને તે પ્રમાણે તમારા મિત્રના ખંભે હાથ મૂકી અને તેની સાથે દોડવાનું, હાથ હલાવ્યા વગર દોડો. હવે આપણે હાથ હલાવ્યા વગર દોડવાનું છે તે કેટલામું ચિત્ર છે, તો કે પહેલું, તો આપણે આ કૌંસમાં એક નંબર લખવાના અને તે પ્રમાણે આપણે રમવાનું, હાથને હલાવ્યા વગર આપણે દોડવાનું છે. હાથ એકદમ કે બરાબર જરા પણ હલવો જોઈએ નહીં, એક હાથમાં અને બે પગે દોડો, એક હાથ અને બે પગે દોડો. એટલે કેવી રીતે દોડવાનું, એક હાથ અને બે પગે, બરાબર, એક હાથને એમને એમ રાખવાના અને બે પગને દોડી, એટલે બે પગ તો આગળ પાછળ થાય જ અને એક હાથ પણ હલાવતા જવાનું, પણ એક હાથ નહીં હલાવવાનો, બરાબર, હાથ હલાવ્યા વગર દોડવાનું. ત્યાર પછી એક હાથ અને બે પગે દોડો. તો આ તમારે જો આના નંબર તમારે અહીંયા કાઉન્સમાં લખવાના છે ઉપરથી જોઈ અને આ રમત રમવાની છે. ત્યાર પછી પાછી રમત આવી, જો વાંચો અને રમો. મેદાનમાં વર્ગમાં એક ગોળ દોરો, રૂમાલ લટકતો રહે એમ પોતાના જમણા પગ સાથે બાંધો. વર્તુળમાં ચાલવાનું શરૂ કરો, બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો, જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાય. છેલ્લે સુધી કોણ આઉટ ના થયું તે તમારે આ ચોરસમાં લખવાનું છે. જો તમારે આ રમત રમવી હોય તો પહેલાં મેદાનમાં અથવા વર્તુળ દોરવાનું, બરાબર, મેદાનમાં વર્તુળ દોરવાનું, તેમાં એક રૂમાલ તમારા જમણા પગમાં બાંધવાનો, જમણા પગની પેનીએ બાંધવાનો અને તેનો એક છેડો જમીનને અડકે તેવી રીતે તે રૂમાલ બાંધવાનો અને વર્તુળમાં ચાલવાનું શરૂ કરવાનું. જ્યારે તમે વર્તુળમાં ચાલો ત્યારે બીજાના રૂમાલમાં પગ મૂકવાનો પ્રયત્ન કરવાનો, એટલે બીજા બાળકે જે રૂમાલ બાંધ્યો હોય પગમાં તેના ઉપર પગ મૂકવાનો પ્રયત્ન કરવાનો, અને જેનો રૂમાલ બીજાના પગની નીચે આવી જાય તે આઉટ ગણાય. તો તમારે આ રમત રમવાની અને તમારે આ વર્તુળ દોરી અને તમારે જમણા પગ ઉપર રૂમાલ બાંધી અને બીજાના જમણા પગના રૂમાલમાં બાંધ્યો હોય તેના છેડા ઉપર પગ મૂકવાનો પ્રયત્ન કરવાનો અને જેના રૂમાલ ઉપર પગ આવી જાય તે આઉટ ગણાય, બરાબર, અને જે છેલ્લે સુધી ટકી રહે તે વિનર થાય, તે જીતી જાય, બરાબર. છેલ્લે સુધી કોણ ટકે તે આપણે જોવાનું. ત્યાર પછી આપણે જો થોડી વાતચીત કરીએ તો રમવાની મજા આવી, શું કરવાની મજા આવી. તો તમે જો આ રમત તમે રમો તો તમને શું, તમે રમવાની મજા આવી, પણ આ તમને ક્યારે ખબર પડે, જ્યારે તમે આ રમત રમો ત્યારે તમને ખબર પડે ને. તો આ બધી વાતચીતના જવાબ આપવા માટે તમારે આ રમત રમવી પડે, ત્યાર પછી તમે આના જવાબ આપી શકો. રમત રમવા માટે પહેલાં શું કર્યું અને પછી શું કર્યું, કોણ પડી ગયું હતું. જો તમને આ રમત રમવાની મજા આવી, તમે આ રમત રમજો અને કહેવાનું કે આ રમત રમવાની મજા આવી,
કે નહીં, અને આ રમવા માટે શું કરવાનું? પહેલાં તો પહેલાં આપણે એક રાઉન્ડ વર્તુળ દોરવું પડે ને, ત્યાર પછી પછી શું કરવાનું? વર્તુળ દોરી અને પછી શું કરવાનું? તો આપણે વર્તુળ દોરી અને જમણા પગ ઉપર તમારે રૂમાલ બાંધવાનો અને વર્તુળમાં ચાલવાનું શરૂ કરવાનું. ત્યાર પછી બીજાના પગનો રૂમાલ એ આપણે દબાવવાની, એટલે તેના ઉપર પગ મૂકવાની કોશિશ કરવાની, અને જે છેલ્લે સુધી ટકી રહે તે વિજેતા, એટલે જીતી જાય. બરાબર? અને કોણ પડી ગયું અને કોણ જીતી ગયું તે તમારે કહેવાનું. ત્યાર પછી મિત્રો સાથે મળી નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવો. જો હવે આપણે આ રમત રમવી હોય તો મિત્રો સાથે મળી અને આ ચિઠ્ઠી બનાવી, આ સૂચનાઓની ચિઠ્ઠી બનાવવાની. તો શેની ચિઠ્ઠી બનાવવાની? તો ચાર કૂદકા મારો, સ્કૂટર ચલાવો, દેડકાની જેમ દોડો, ત્રણ તાળી પાડો, કમર પર હાથ મૂકી પાંચ ડગલા ચાલો, બંને ઘૂંટણ પર હાથ રાખી ચાલો, કાર ચલાવો, આગળ પગે ચાલો, અવડા પગે ચાલો. બરાબર? તો આ બધી ચિઠ્ઠીઓને વાળી ભેગી કરવાની અને વારા ફરતી એક એક ચિઠ્ઠી લેવાની, અને જેની ચિઠ્ઠીમાં જે લખેલું આવે તે મુજબ તેને કરવાનું, અને બાકીના જે છે તેને તેની ઓળખ કાઢવાની. બરાબર? કે આ શું કરે છે તેની ઓળખ કાઢવાની. ત્યાર પછી આપણે પાછળ જોઈએ તો છૂટું પાડો અને લખો. જો આમાં ઘણા અમુક શબ્દો આપેલા છે, બરાબર, તો તે આપણે તમને ગમે, ના ગમે, ઓછું ગમે કે ખૂબ ગમે, તે આપણે તેમાંથી છૂટા પાડી અને લખવાનું છે. તો જો કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, પકડદાવ, સંતાકુકડી, હોકી, ચેસ, કેરમ, પત્તો, ચોર પોલીસ, ગિલીદંડા, લખોટી, નદી પર્વત, સંતોડિયું, સાપસીડી, અંતકડી, દેડકા કૂદ, ગાંધીજી કહે, ઘર ઘર. બરાબર? જો આ કેટલી બધી રમતો આપેલી છે, હવે તમારે આ રમતો તમને ના ગમે, ઓછી ગમે કે ખૂબ જ ગમે તે પ્રમાણે તમારે છૂટા પાડી અને આ કોષ્ટકમાં લખવાની છે. ત્યાર પછી સબીરને પકડદાવ રમવાનું ખૂબ ગમે, તેણે પકડદાવ વિશે લખ્યું તે વાંચો. હવે તમને ગમતી રમત વિશે પહેલાં આપેલી ખાલી જગ્યા પૂરો. જો આમાં સબીર છે, તેને પકડદાવ રમવું ખૂબ જ ગમે છે, તો આપણે જોઈએ કે સબીરે તેના વિશે શું લખેલું છે. તો મારું નામ સબીર છે, મને પકડદાવ ખૂબ ગમે છે. અમે છ ભાઈબંધો રમીએ છીએ, જેનો દાવ તે બીજાને પકડે, અમે બધા દોડીએ છીએ, જે પકડાઈ જાય તે દાવ દે છે. તો જો સબીર આ રમત વિશે કહે છે કે મને પકડદાવ ખૂબ જ ગમે છે, અમે છ ભાઈબંધો, છ બાળકો આ રમત રમીએ છીએ, તો જેનો દાવ હોય તેને બીજાને પકડવા જવાનું, અને બધા દોડી અને ભાગે, અને જે પકડાઈ જાય તેનો દાવ આવે. હવે તમારે તમને જે રમત ગમતી હોય તેમ તે રમત આ રીતે તમે જે સબીરે લખ્યું તે રીતે તમારે આ કોષ્ટકમાં લખવાની છે. જો તમને એક્ઝામ્પલ પ્રમાણે હું બોલું, બરાબર, તો મારું નામ તૃપ્તિ છે, મને લંગડી રમવી ગમે છે. જો આમાં મને લંગડી તમે ગમે એ લખી શકો, કેરમ, પકડદાવ, ચોર પોલીસ, ગાંધીજી કહે છે, ઘર ઘર, લખોટી, કબડ્ડી, ગમે એ લખી શકો. બરાબર? તો આમાં મેં શું લખેલું છે, મને લંગડી રમવી ખૂબ ગમે છે, મને પાંચ મિત્રો મળીને રમીએ છીએ, જેનો દાવ આવે તે એક પગે દાવ આપે અને બધા દોડીએ, જે પકડાય તે દાવ આપે. જો લંગડી, ક્રિકેટ, પછી સાપસીડી, તમે આમાં ગમે તે તમને જે મનપસંદ હોય તે તમે રમત આમાં રમો અને તેના વિશે લખવાનું છે. ત્યાર પછી સબીરના પપ્પા નાના હતા ત્યારે અંખી પંખી રમતા. જો આ સબીર છે, તેના પપ્પા નાના હતા ને ત્યારે તે અંખી પંખી રમતા, તેમાં એક કહે અંખી પંખી, બીજો કહે ડાબા પંખી. ત્યારબાદ તમે જે રમત રમો છો તેના વિશે આગળ ત્રણ ચાર વાક્ય લખો. પછી પહેલો પૂછે આટલા આટલામાંથી ગરોળી બતાવો, બીજો ગરોળી શોધી કાઢે તો તે અંખી પંખી, એમ બોલે ને રમત આગળ ચાલે. જો આ સબીરના પપ્પા છે, બરાબર, સબીરના પપ્પા નાના હતા તે અંખી પંખી રમતા, તો તે કેવી રીતે રમતા? તો તમારે આ રમત રમો છો તો તેના વિશે આગળ ત્રણ ચાર વાક્ય લખવાનું. જો પહેલાં એમ પૂછે કે આટલામાંથી ગરોળી બતાવો, એટલે આટલામાંથી ગરોળી બતાવવાની, બરાબર, તો બીજો છે તે ગરોળી શોધી કાઢે અને તેને બતાવે, એટલે તેને બોલવાનું અંખી પંખી,
એમ બોલવાનું અને આગળ રમત રમવાની. ત્યાર પછી તમે બધા મોટેરાઓને પૂછો કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા, પૂછો અને લખો. જો તમારે તમારા મમ્મી પપ્પા દાદા દાદી શાળાના આચાર્ય શિક્ષક બરાબર તેને પૂછવાનું કે તમે નાના હતા ત્યારે કઈ કઈ રમત રમતા અને કેવી રીતે રમતા બરાબર, તો તે રમતના નામ અહીંયા તમારા કોષ્ટકમાં લખવાના હતા. મમ્મી રમતા હોય તે લખવાનું, પપ્પા રમતા હોય તે લખવાનું, દાદા દાદી શાળાના આચાર્ય જે રમત રમતા હોય નાના હોય ત્યારે તે નીચે લખવાનું. ત્યાર પછી તેમને તેમાંથી કોઈ પણ બે રમતો કેવી રીતે રમતા તે પૂછો, તેમાંથી કોઈ એક રમત બધાને શીખડાવો. જો તમે આ તમારા મમ્મી પપ્પા દાદા દાદી કે આચાર્ય જે રમત રમતા હતા તે રમત તે કઈ રીતે રમતા તે તેને પૂછવાનું અને આ રમત વિશે આપણે બીજાને કહેવાનું અને શીખડાવવાનું. ત્યાર પછી બે દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે. તમને ખબર છે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? જો આપણે આપણા દેશમાં ગમે ત્યારે બે દેશો વચ્ચે જ્યારે રમત રમાય ને ત્યારે છે ને રાષ્ટ્રગીતનું ગાન થાય છે, એટલે રાષ્ટ્રગીત ગવાય છે. તો તમને બધાને તો ખબર જ હોય કે આપણું રાષ્ટ્રગીત કયું છે, આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે. તો ચાલો આપણે સરસ વ્યવસ્થિત સાવધાની સ્થિતિમાં આપણું રાષ્ટ્રગીત ગાઈએ. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે, ગાહે તવ જય ગાથા, જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. તો બાળ મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા આ રાષ્ટ્રગીત સાથે આપણો આ પાંચમો પાઠ અમે તો બસ રમીશું, અમે તો બસ રમવું જ છે બરાબર તે પૂરો થાય છે. આ વિડીયો તમારે જોવાનો છે અને પાઠને સમજવાનો છે અને આમાં આવતી ઘણી બધી રમતો આ પાઠમાં તમને ઘણી બધી રમતો વિશે શીખવ્યું છે અને તે રમત રમતા પણ શીખડાવેલું છે બરાબર આ પાઠમાં. તો તમારે આ બધી રમતો શીખવાની છે અને રમવાની છે અને તેનો અનુભવ કરવાનો છે. ઓકે બાય.